કેમ છો યાર મારા વાલા ગુજરાતી મિત્રો, યાર બધા મજામાં જ છો? તો મિત્રો, આજે હું તમને જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ, એ પણ વગર મહેનતે. એક જ ફોટા ઉપર તમે જોરદાર બનાવી શકો છો એકદમ નવા પ્રકારનું. હવે જો તમારે ફૂલ ડેમો વિડીયો જોવો હોય, ઠીક છે મિત્રો, તો તમારે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં આગળ હું આ રીતે ફૂલ ડેમો વિડીયો આપું છું. પ્લસ મિત્રો, હું વિડીયોની લિંક પણ આપું છું અને સાથેને સાથે મટીરિયલ પણ આ રીતે આપતો હોઉં છું. તો ટેલિગ્રામ ચેનલ જરૂર જોઈન કરજો. હવે એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યૂ વિડીયો જોઈ લે, પછી આવું જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. આજ બજારમાં બૂમ પડી જશે, આખા માર્કેટમાં હલ્લા બોલ થશે. ચમલા ખબર છે, ઇંતજાર ઇંતજાર હતો કઈનો, આજ બર્થડે માં મારા ભાઈનો. તો મિત્રો, અત્યારે તમે જોયું, ઠીક છે, જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડી, ઠીક છે. તો ફૂલ ડેમો વિડીયો જોવો હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એવું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે, જે પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, પછી એને ઓપન કરીશું. આગળ અલાઇટ મોશન એપને ઓપન કરી નાખશું, પછી ગોળ કરશું, નીચે પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો. બીટમાર્ક અને સ્નેક ઇફેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, XML ફાઇલ પણ મળી જશે. જે પણ XML ફાઇલ ડાઉનલોડ કરે, ઠીક છે, એમ તો એને મટીરિયલ અલગથી ડાઉનલોડ કરવું પડશે. તો જોઈ શકો છો બીટમાર્ક અને સ્નેક ઇફેક્ટ કંઈક આ રીતે છે. તો સૌથી પહેલાં આપણું બીટમાર્ક છે અને ઓપન કરશું. ઓપન કરશું એટલે મિત્રો કંઈક આ રીતે જોવા મળશે. તો તમારે કશું ચેન્જ નથી કરવાનું, શરૂઆતમાં આવી જજો. શરૂઆતમાં આવ્યા પછી અહીંથી નીચે જશે એટલે 17/5/1999 લખ્યું છે, એની પર ક્લિક કરજો. આ ડબલ ઈ ઉપર જજો અને અહીંયા તમારી જે પણ જન્મ તારીખ હોય, ઠીક છે મિત્રો, એ લખી નાખજો. ધારો કે હું અહીંયા કોઈ પણ અત્યારે તમને બતાવવા માટે, ઠીક છે, જન્મ તારીખ લખી નાખું છું, ઠીક છે મિત્રો. તો અહીંયા જોઈ શકો છો કોઈ પણ હું તમને બતાવવા માટે, ઠીક છે, જન્મ તારીખ લખી નાખું છું આ રીતે. એ પછી સાઈડમાં ક્લિક કરજો, ઠીક છે મિત્રો. ઉપર ગોળ કરું છું, અહીંથી યસ કરી નાખજો. એ જન્મ તારીખની નીચે વિજય લખેલું હશે, એની પર ક્લિક કરજો. ડબલ ઈ ઉપર જજો અને તમારું જે પણ નામ હોય લખી નાખજો, ઠીક છે. ઠીક છે, તો આ રીતે વિજય કે જે નામ હોય લખી નાખજો. તો આટલું કરી નાખવાનું છે. એટલું કર્યા પછી મિત્રો શરૂઆતમાં આવી જજો. શરૂઆતમાં આવી ગયા પછી નીચે જશે એટલે અંગર એક ફોટો હશે આ રીતે વિજય સુવાળાનો, એની પર ક્લિક કરજો. ગોળ કરું છું, કલર અને ફિલ્ટમાં આવી જજો. ગોળ કરું છું, એની ઉપર ક્લિક કરજો. તમારે, ઠીક છે, મોબાઈલમાં જે પણ ફોલ્ડરમાં ફોટા હોય અહીં જતું રહેવાનું છે. તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ વાળો ફોટો લઈ લેવાનો છે કોઈ પણ, તો અહીંથી ફરીથી એનો એ જ આ જિગ્નેશ કવિરાજનો ફોટો લઈ લઈશ, અથવા બીજો ફોટો છે એ લઈ લઈશ. ઉપર ગોળ કરું છું, પ્લસ ઉપર. હવે મિત્રો ફોટો એડ કરશે એટલે ફોટો આમ નાનો મોટો થઈ જશે. તો તમારે શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે આમ ચોરસ થઈ જશે, તો એની પ્રમાણે તમારે આ રીતે નાનું મોટું આમ કરીને સેટ કરી દેજો, ઠીક છે. તમારી રીતે આમ એ બાકી તમને સમજાવવાની જરૂર નથી, ઠીક છે. નાના નાના ટપકા થાય એની મદદથી. અને જે પણ તમે ફોટો એડ કર્યો, ઠીક છે મિત્રો, એનું માથું છે બરાબર આ જે આપણે તાજ છે એની ઉપર રાખ્યો આમ, એટલે આમ જોરદાર લાગે, ઠીક છે. આટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી શરૂઆતમાં આવી જવાનું છે. તો આટલું કરી નાખવાનું છે, પછી મિત્રો શરૂઆતમાં આવી જજો. શરૂઆતમાં આવ્યા પછી મિત્રો તમને આ રીતનું ગ્રીન સ્ક્રીન દેખાતી હશે, એની પર ક્લિક કરજો. ગોળ કરું છે, કલર અને ફિલ્ટમાં જજો. ગોળ કરું છે, સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરજો. હવે મિત્રો તમને મટીરિયલ લિંકમાં, ઠીક છે મિત્રો, તમને એક આ રીતનો ગ્રીન સ્ક્રીન વિડીયો મળશે, એ લઈ લેજો. ઉપર ગોળ કરું છે, પ્લસ ઉપર, એટલે કંઈક આ રીતે જોરદાર ગ્રીન સ્ક્રીન વિડીયો પણ આવી જશે. અને તમે શરૂઆતમાં જોયું, ઠીક છે, એવું જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે એક જ કામ કરવાનું છે, ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો. આ સ્નેક ઇફેક્ટ તમને મળી જશે, ઠીક છે, તો એને ઓપન કરશું મિત્રો. હવે આ સ્નેક ઇફેક્ટને કોપી કરવાનું છે. તે કોપી કરવા માટે મિત્રો આ ગોળ કરું છું, બે ચોરસ છે એની પર ક્લિક કરજો. આ અંદર સિલેક્ટ ઓલ લેયર લખ્યું હશે એની પર ક્લિક કરજો. બધું કોપી થઈ ગયા પછી મિત્રો શું, બધું સિલેક્ટ થઈ ગયા પછી મિત્રો ગોળ કરશું, બે ચોરસ છે ફરીથી ક્લિક કરજો. તમને અગર કોપી 40 લેયર હશે, કોપી 40 લેયર હશે, લેયર લખેલું હશે, ગોળ કરું છું, જોઈ શકો છો. એની પર ક્લિક કરજો એટલે કોપી થઈ જશે. સાઈડમાં ક્લિક કરજો, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો. આપણા બીટમાર્ક ઉપર ક્લિક કરજો, ઠીક છે. બીટમાર્ક ઉપર ક્લિક કર્યા પછી મિત્રો એકદમ શરૂઆતમાં આવી જજો. ગોળ કરું છું, બે ચોરસ ઉપર ક્લિક કરજો અને અગર પેસ્ટ 40 લેયર, પેસ્ટ 40 લેયર લખે એની પર ક્લિક કરજો. એટલે તમે શરૂઆતમાં જોયું, ઠીક છે મિત્રો, એવું જોરદાર ઇફેક્ટ વાળું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, ઠીક છે મિત્રો. ત્યારે જોવામાં જોરદાર લાગે છે. હવે મિત્રો આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું, જોઈ શકો છો, એ એરો ઉપર ક્લિક કરજો અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તે XML ફાઇલ ડાઉનલોડ કરે એની માટે પણ મટીરિયલ મળી જશે. આપણે મળશું એક નવા વિડીયોમાં.